વસિયતનામું ન બનાવ્યું હોય તો કેવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવી શકે છે, કેવા પ્રકારની સમસ્યા આવી શકે છે? વસિયતનામું ન હોય તો કેટલા બધા કૌટુંબિક વિવાદો આપણે જોઈએ છે. કારણ કે એક નાનકડો દાખલો આપીએ કે આજે સામાન્ય રીતે જે હિન્દુ લો, અને આપણે ત્યાં મહદઅંશે બધા હિન્દુઓ છે, તો હિન્દુ લોની જોગવાઈ પ્રમાણે જો કોઈ વ્યક્તિ વસિયતનામું બનાવ્યા વગર અવસાન પામે તો એની જે કોઈ મિલકતો છે એ મિલકતોની વહેંચણી, દર્શક મિત્રોએ ખાસ સમજી લેવું જરૂરી છે કે એની વહેંચણી, દાખલા તરીકે કોઈ પુરુષ વ્યક્તિ છે, કુટુંબની વડીલ વ્યક્તિનું અવસાન થયું, એનું વિલ નથી, તો એની વહેંચણી એના વારસદારોમાં જો એના વિધવા માતા હોય તો એનો ભાગ, સાથે સાથે એના પત્ની અને એના તમામ બાળકો, પુત્રો અને પુત્રીઓ પણ. હવે આપણે ત્યાં જ્યારે બધાના વચ્ચે આ ભાગો વહેંચવાના આવે, ઘણા લોકો એમ સમજીને જ બેઠા હોય છે કે ભાઈ પુત્રીઓને તો આપણે ભાગ આપવાનો હોય જ નહીં. માની લો કે પુત્રીને ભાગ નથી પણ આપવો, તો એ વસિયતથી જો ક્લિયર કરેલું હોય તો બરાબર છે, નહીં તો આજે કૌટુંબિક ક્લેશો અથવા તો ગેરસમજ ઊભી થાય એ આપ સમજી શકો છો. જેમ આપણે વ્યક્તિના અવસાન પછી એને બધા યાદ કરતા હોય છે ઘણી બધી રીતે, તો તમારા વારસદારો એ રીતે પણ યાદ કરે કે આજે બાપુજી ગયા પણ એવું સરસ વિલ બનાવીને ગયા કે આજે અમે બધા સુખી છીએ.